પાટણ શહેરના બગવાડા દરવાજા ખાતે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી પાટણ જિલ્લા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. 8મે મેના રોજ સમગ્ર ભારત વર્ષમાં રેડક્રોસ ડે તરીકેની ઉજવણી કરવામાં આવતી હોય છે, જેના ભાગરૂપે આજ રોજ રેડક્રોસ ડેની પોતાની સેવા યજ્ઞના 100 વર્ષ પૂરા કરતું હોવાથી બગવાડા દરવાજા ખાતે રેડક્રોસ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. રેડક્રોસ ડે 100 વર્ષ પૂરા કર્યા નિમિત્તે 51 બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું અને આ બ્લડ મહિલાઓની પ્રસૂતિ તેમજ જરૂરિયાતમંદ બાળકોને બ્લડ ચડાવવાની જરૂર હોય તેવા લોકોને આ બ્લડ આપવામાં આવવાનું ડૉક્ટર મોનીશે જણાવ્યું હતું. તો આ બ્લડ કેમ્પમાં રોટરીયન બાબુભાઈ પ્રજાપતિ, ડૉક્ટર શંકરભાઈ પટેલ, ડૉક્ટર જે કે પટેલ સહિત આગેવાનો અને રેડક્રોસના હોદ્દેદારો હાજર રહ્યા હતા. ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી પાટણ જિલ્લા શાખા દ્વારા આજે 8મે મેના રેડક્રોસ ડેના દિવસે ત્યારે રેડક્રોસ સોસાયટી પોતાની 100 વર્ષ પૂરા કરેલ છે ત્યારે એસકે બ્લડના સહયોગથી પાટણ ડબાળા દરવાજા ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જે જરૂરિયાતવાળા થેલેસેમિયાવાળા બાળકો તથા પ્રસૂતિ પીડાતી મહિલાઓને બ્લડ મળી રહે તે આશયથી આજે પાટણની જનતાએ ખૂબ જ ઉદારપણે આજે રક્ત અને મહાદાન આપી અને લગભગ 1 કરોડ જેટલું આજે બ્લડ ડોનેશન એવું કલેક્શન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત રેડક્રોસ દ્વારા જ્યારે સંપૂર્ણ લોકડાઉન હતું ત્યારે આરએસએસના કાર્યકરો, પોલીસ કર્મીઓ તથા પત્રકાર મિત્રોને સેનિટાઇઝર તથા માસ્કો પણ વિતરણ કરવામાં આવ્યું હતું. રેડક્રોસ દ્વારા ટૂંક સમયમાં પોતાના નવા બિલ્ડિંગમાં નવી ડૉક્ટર મોહનભાઈ પટેલ બિલ્ડિંગની પણ ટૂંક સમયમાં શરૂઆત થશે. કેટલી બોટલો એકત્રિત કરવામાં? 51 બોટલ